હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર સેવન વસ્તી વસ્તી એક મોટી સમસ્યા છે ઇકોનોમિક્સની એક બહેન છે વસ્તી મોટી જો બહેન હોય તો એ વસ્તી છે ઇકોનોમિક્સની મુખ્યત્વે ત્રણ બહેનો છે એમાં પહેલી જે છે એ વસ્તી છે બીજી છે એ બેરોજગારી અને ત્રીજી જે છે એ ગરીબી છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક નાનકડી એવી સ્ટોરી કહીશ જે તમે શાંતિથી સાંભળશો એક વખત આ જે લોકડાઉનનો સમય હતો એમાં વસ્તી એના મમ્મીને કે છે કે મમ્મી મમ્મી મારે બહાર ફરવા માટે જવું છે તો એના મમ્મી કે છે બેટા અત્યારે બહાર નીકળાય નહીં આ લોકડાઉનનો સમય છે સરકારે બહાર નીકળવાની ના પાડેલી છે પણ વસ્તી કહે છે કે મમ્મી હું ઘરમાં બેસીને કંટાળી ગઈ છું તો એના મમ્મી કહે છે બેટા તું બહાર જઈશ તો તારી સાથે તારી જે બે બહેનો છે બેરોજગારી અને ગરીબી એ પણ સાથે આવશે તો વસ્તી કહે છે મમ્મી અમે વ્યવસ્થિત રીતે બહાર જશું અને અમે શેરીમાં જ જશું અને થોડી જ વારમાં પાછા આવતા રહેશું અને મમ્મી એગ્રી થઈ જાય છે અને વસ્તીને બહાર જવાની પરવાનગી આપી દે છે પછી વસ્તી બેરોજગારી અને ગરીબી ત્રણેય બહાર જાય છે એમાં જો સૌથી આગળ હોય ને તો વસ્તી વસ્તીનો હાથ પકડીને ચાલે છે બેરોજગારી અને બેરોજગારીનો હાથ પકડીને ચાલે છે ગરીબી સૌથી આગળ વસ્તી એના પછી છે બેરોજગારી અને એના પછી છે ગરીબી સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ દેશમાં જો વસ્તી વધારે હોય તો ત્યાં બેરોજગારીનો પણ પ્રશ્ન સર્જાવાનો છે કારણ કે જો વધુ વસ્તી હોય તો બધા લોકોને રોજગારી મળવાની નથી તેથી બેરોજગારીની પણ સમસ્યા ઊભી થાય છે આજ બેરોજગારીની સમસ્યા ઊભી થાય એટલે વ્યક્તિને આવક મળતી નથી અને આવક ન મળવાથી એ પોતાની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે રોટી કપડાં મકાન એ પણ એ ખરીદી શકવાનો નથી તેથી એ ગરીબ બને છે એટલે આવી રીતે જો કોઈ સમસ્યાઓના મૂળમાં જો કોઈ સમસ્યા છે તો એ છે વસ્તી વધારો આજે આપણે આ ચેપ્ટરમાં વસ્તી વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરશું પ્રસ્તાવના વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી સાત અબજને પાર કરી ગઈ છે વિદ્યાર્થી મિત્રો એક માર્ક માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને વીએસ ક્યુમાં પૂછાઈ શકે કે વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી કેટલા અબજને પાર કરી ગઈ તો કે સાત અબજ સેવન બિલિયન જ્યારે ભારતની વસ્તી સવા અબજને પાર પહોંચવા આવી છે વિશ્વની વસ્તી કેટલા અબજ અબજને પાર પહોંચી ગઈ છે તો કે સાત અબજ અને જ્યારે ભારતની વસ્તી તો કે સવા અબજને પાર પહોંચવા આવી છે આ જે આંકડા છે વિદ્યાર્થી મિત્રો એ બે હજાર અગિયારના છે કે જ્યારે બે હજાર અગિયારમાં ભારતની વસ્તી કેટલી હતી એકસો ને એકવીસ પોઈન્ટ ઝીરો બે કરોડ અને હાલમાં એટલે કે અત્યારે બે હજારને વીસમાં ભારતની જે વસ્તી છે અંદાજે એકસો ને ત્રીસ કરોડ પ્લસ એકસો ત્રીસ કરોડ પ્લસની છે ત્યારે વધતી વસ્તી વિશે ચર્ચા કરવી અનિવાર્ય બની જાય છે તો જે આ વસ્તી વધે છે એના વિશે ચર્ચા કરવી ખૂબ જ અગત્યનું બની જાય છે કારણ કે વધતી વસ્તી અને તેની આવશ્યક જરૂરિયાતની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત છે કે જે વસ્તી વધારો થાય છે દિવસે દિવસે જે વસ્તી વધે છે તો એને જે આવશ્યક જરૂરિયાત છે એ પૂરી પાડવાની જે જવાબદારી છે એ કોની છે એ સરકારની છે કે જે સ્વાભાવિક છે વસ્તી વધશે એટલે અન્ન રોટી કપડાં મકાન ડ્રેનેજ સ્વચ્છતા તો આ બધી જરૂરિયાતોની જરૂરિયાતો ઉદભવવાની તો આ જરૂરિયાતોને પૂરી કરવી એ સરકાર માટે પાયાની બાબત છે આ માટે દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો કે કુદરતી સંસાધન એટલે શું કે જે સંસાધન આપણને કુદરત તરફથી પ્રાપ્ત થાય છે કુદરત તરફથી આપણને મળે છે એને આપણે શું કહીશું કુદરતી સંસાધન કે કોઈપણ દેશમાં કોઈપણ દેશના વિકાસમાં જે કુદરતી સંસાધન છે એ ખૂબ જ અગત્યનું છે કારણ કે કુદરતી સંસાધનોની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે કે કુદરતી સંસાધનોની મદદથી દેશનો આર્થિક વિકાસ આપણે સાધી શકીએ હવા પાણી બરાબર છે તો આ જે છે એ બધા કુદરતી સંસાધનો છે અહીં વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબતો મહત્ત્વની છે કે આપણે અહીં જોઈ તો કે વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબતો મહત્ત્વની છે એમાં જો કોઈ બાબત હોય તો પહેલી બાબત કે વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ જે ભવિષ્યમાં ખૂટી જવાના છે અને સીમિત માત્રામાં છે એને આપણે કહીશું સીમિત કુદરતી સંસાધન એટલે કે વસ્તી વધવાથી જે સીમિત કુદરતી સંસાધનો છે એનો નાશ ઝડપથી થશે જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે શું બનશે ખતરો બનશે સ્વાભાવિક છે વસ્તી વધશે એટલે વાહનોનો ઉપયોગ વધવાનો છે વાહનોનો ઉપયોગ વધે તો પેટ્રોલિયમનો પણ એટલો જ ઉપયોગ થશે પણ જો પેટ્રોલિયમ જે છે એનો તમે બેફામ ઉપયોગ કરશો તો જે આવનારી પેઢી છે એના માટે પેટ્રોલિયમ છે ખનીજ કોલસો છે તો આ આ બધું જે છે એ ખૂટી જશે એ ખતરારૂપ સાબિત થશે બીજી બાબત જોઈએ ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી ઓછી કેળવાયેલી વસ્તી એટલે કે ઓછું ભણે નહીં ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં ઇષ્ટતમ ઉપયોગ ઇષ્ટતમ એટલે કે વધુમાં વધુ મહત્તમ ઉપયોગ આ સ્વાભાવિક છે ઓછી કેળવાયેલી વસ્તી હોય એ કુદરતી જે સંપત્તિ છે એનો મહત્તમ ઉપયોગ કરી શકવાની નથી જે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નિવડશે સ્વાભાવિક છે કે આજ જે તમારા પાસે કુદરતી સંસાધનો છે એનો સંપૂર્ણપણે મહત્તમ ઉપયોગ કરવો જોઈએ પણ જો ઓછી કેળવાયેલી વસ્તી હશે તો એનો ઉપયોગ થશે નહીં તો તમે જે સંપૂર્ણ જે તમારે આર્થિક વિકાસ સાધવો છે દેશનો એ તમે સાધી શકો નહીં એટલે કે ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં જે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે શું નિવડશે બાધારૂપ આમ દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે કારણ કે મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો જવાબદાર જોવા મળે છે આમ આપણે દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો એ ખૂબ જ જરૂરી બની જાય છે કારણ કે મેં પહેલાં જ કીધું કે આજ કોઈ પણ દેશની સમ સમસ્યા લઈ લો અને કોઈ પણ સમસ્યા લઈ લો એ સમસ્યાઓના મૂળમાં જો કોઈ સમસ્યા હોય ને તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તી વધારો છે તેથી આપણે એનો અભ્યાસ કરવો એ અત્યંત જરૂરી બની જાય છે બસ આ લેક્ચરમાં આટલું જ્યારે બીજા લેક્ચરમાં ભેગા થાય ત્યારે આપણે વસ્તી વિસ્ફોટનો અર્થ સમજશું